પલસાણા નજીકની એક હોટલમાંથી કામરેશ મામલતદારે અનાજ ભરેલી બિનવારસી ટ્રક ઝડપી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લા કલેક્ટર આયુષ્ય ઓકને શનિવારે રાત્રે અજાણ્યા વ્યક્તિએ કોલ કરી જણાવ્યું હતું કે પલસાણા પાસેની એક હોટલ પાસે સરકારી અનાજ ભરેલી શંકાસ્પદ ટ્રક ઊભી છે। માહિતીને આધારે સુરત કલેક્ટરે કામરેશ મામલતદારને જાણ કરી હતી। ત્યારે કામરેશ મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરતા એક ટ્રક બિનવારસી હાલતમાં મળી આવી હતી। આ ટ્રક ચેક કરતા તેમાંથી ચોખાની 400 ગુણ મળી આવી હતી। અધિકારીઓ દ્વારા તપાસ કરતા ટ્રકમાં સરકારી અનાજ હોવાનું માલુમ પડ્યું હતું। કામરેશ મામલતદારે અનાજનો જથ્થો સીઝ કરી અનાજ ક્યાંથી આવ્યું અને ક્યાં જઈ રહ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે। કલેક્ટરશ્રીના આદેશ અનુસાર અને તમને મળેલ બાતમી અનુસાર પલસાણાની ગિરિરાજ હોટેલ ખાતે રેડ કરવામાં આવેલ હતી। કામરેજના હદિસ્તારની અંદર જ્યાં એક ટ્રક પડી રહેલ જણાય આવેલ હતું, જેમાંથી 400 કટ્ટા જેટલા ચોખાનો જથ્થો સીલ કરવામાં આવેલ હતો અને તેનું કોઈ માલિક ન જણાતા સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે સીઝર કરી અને ડીએસઓ ઓફિસ ખાતે રિપોર્ટ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી ત્યાંથી હાથ ધરવામાં આવશે। હાલ સાહેબ, કોઈ પ્રાથમિક વિગત છે કે અનાજ ક્યાંથી આવ્યું હતું અને કઈ રાશનનું આપ્યું? એ તપાસનો વિષય છે હજી, એટલે એના માટે આગળથી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પણ જે જથ્થો જે ટાઈમે પકડાયો એ સીઝ કરી અને કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો।